વધારીએ. સુનલબેન, કાયદાની હવે વાત કરીશું. કાયદાથી જો કે અહીંયા પહેલા બી અમે ચર્ચા કરી ત્યારે એ જ વાત કરી કે કાયદાનો ભય નથી ત્યારે જ આવા ગુનાઓ વધારે ને વધારે બનતા રહે છે. ખાસ કરીને આવું કેમ અને કાયદો શું કહે છે જ્યારે આવા કિસ્સા સામે આવે છે ત્યારે? આમાં તમે જે વાત કરી કે ભય છે, જ્યારે કોઈ દીકરી સાથે આવી વસ્તુ બની હોય તો મા બાપને બહુ ટેન્શન હોય છે કે એનું ફ્યુચર શું છે, લોકોને ખબર પડશે, એટલે એ લોકો આગળ નથી આવતા. હવે નિર્ભયા કેસનું જ્યારે આ વસ્તુ બની ત્યારે લોકો ઘણા બધા આગળ આવ્યા છે. અત્યારે ચાઇલ્ડ અવેરનેસના પ્રોગ્રામ છે, એજ્યુકેટેડ છે એ તો આ વસ્તુ કરી જ રહ્યા છે કે ચાઇલ્ડને નોલેજ આપી રહ્યા છે કે એકાંતમાં નહીં જવું, કોઈ વ્યક્તિ બોલાવે તો સાઈડ પર નહીં જવું, કે ઓટો રિક્ષામાં કંઈ કરે તો તમારે તરત ને તરત બૂમો પાડવી, ચીસો પાડવી. જે એજ્યુકેટેડ મધર્સ અને ફાધર્સ છે કે જે પેરેન્ટ્સ છે એ આ વિશે કામ કરી રહ્યા છે. પણ જે લોકો લો એન્ડ મિડલ ક્લાસના છે કે જે ખાલી સ્કૂલે જાય છે, જેમને પોતાને આ નોલેજ નથી, એ સ્કૂલોમાં આવી બધી ઘટનાઓ ઘણી બનતી હોય છે. હમણાં એક હાઈ પ્રોફાઇલ સ્કૂલ છે જેમાં બિફોર પ્લે ગ્રુપના છોકરા એટલે પ્રી સ્કૂલ છે, એમાં આ વસ્તુ બનેલી હતી. અને એ છોકરો ખાલી 3.5 યર્સ ઓલ્ડ હતો. એને સ્પેશિયલ એના મધર ફાધરને કીધું ને, દેટ ઇઝ બધા બહુ બિગ ટાઉન લોકો પણ અંદર જોડાયેલા હતા અને કેસ દબાવવાની કોશિશ કરી હતી ને ઘણી બધી વસ્તુઓ થઈ હતી, પણ છતાં પણ એના પેરેન્ટ્સે એ બાળકના પેરેન્ટ્સે આગળ આવીને ફરિયાદ લોન્ચ કરી અને એમની એમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એમાં એ જે છોકરો ત્યાં આગળ કામ કરતો હતો, જે પ્યુન હતો અને સાથે એક લેડીઝ હતા, જે એ બંને વિરુદ્ધ એફઆઈઆર લોન્ચ થઈ હતી ને એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ હતી. પરંતુ આપણે મીડિયા અત્યારે ખૂબ જ એક્ટિવ છે, મીડિયા આ વિશે તરત જ અત્યારે પ્રકાશમાં બધી વસ્તુઓ લઈ આવે છે, એક્શન લે છે. આવી ઘણી વસ્તુઓ છે દબાઈ જતા હોય છે કે આ વસ્તુ જ્યાં બની ત્યાંને ત્યાં દબાવવાની કોશિશ પૂરી કરતા હોય છે. તમે આ પોરબંદરની વાત કરો છો કે ગમે ત્યાંની વસ્તુ હોય તો એ લોકો પહેલા ટ્રાય કરે કે ત્યાંને ત્યાં મધર પરિણામ સમજાવે કે અમારી ભૂલ થઈ ગઈ, તમે એને કાઢી મૂકીએ છીએ ને આવી બધી વસ્તુઓ થાય છે. પણ જ્યારે આ વસ્તુ આવી રીતે જ્યારે મીડિયામાં આવે છે, લોકો જાણે છે, એની અવેરનેસ છે, અત્યારે પેરેન્ટ્સ પણ ખૂબ જ સ્કેર છે કે અમે અમારા છોકરાને મોકલીશું તો એની સાથે તો આવું નહીં થાય ને, એને તો મારશે નહીં ને, એને આવી રીતે તો દબાવશે નહીં. હવે કાયદાની વાત કરીએ તો 366 હેઠળ એક સેક્શન છે આઈપીસીની, એમાં એવું છે કે સગીર બાળા એટલે સગીર બાળકને મેળવવું અને એને આવી રીતે પ્રોસ્ટિટ્યુશન કે એના કોઈ બી કામ માટે મોકલવું તો એના માટે પણ 10 વર્ષની કેદ અને દંડ છે. પણ આમાં એવું હોય છે કે એવિડન્સીસ આખી કોર્ટની પૂરી મોટી કાર્યવાહી છે કે જેમાંથી પ્રસાર થવું પડતું હોય છે, એમાં એવિડન્સીસ હોય છે, લોકોના બધા પુરાવા રજૂ કરવાના હોય છે, સાક્ષીઓ જોઈતા હોય છે, કાયદાની આંટી ઘૂંટીમાંથી પ્રસાર થતા થતા વર્ષોના વર્ષો વીતી જાય છે. નિર્ભયા કેસ પછી એવું થયું કે જલ્દી 60 ડેઝ કે 90 ડેઝમાં કેસ પૂરો કરવામાં આવ્યો અને અત્યારે પણ આ પોસ્કો એક્ટ લાવ્યા છે. અને એ એમાં તમે હમણાં વાત કરી કે પોલીસે ખંભાતાબેને વાત કરી કે પોલીસે આગળ આવવું જોઈએ, એમાં એવું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર થી નીચેનું કોઈ પણ વ્યક્તિ નહીં, પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી ઉપરનો ફિમેલ હોય તો ફિમેલ એ આવીને એમની ચાઇલ્ડ નું પણ રેકોર્ડ કરવામાં આવશે, એનું પણ જે પણ સ્ટેટમેન્ટ હશે એ રેકોર્ડ કરાશે. અત્યારે નાઉ બહુ ડિફરન્ટ છે, પણ આની અવેરનેસ નથી કે પોસ્કો એક્ટ આવ્યો છે 2012 ની અંદર ને એના માટે ઘણી બધી જોગવાઈઓ છે, ઘણી બધી વસ્તુ લેવામાં આવી છે કે જેના માટે પ્રોસ્ટિટ્યુશનમાં મોકલવું, એનું અપહરણ કરવું, એના માટે બધા માટેના ઇવન સજા પણ સ્ટ્રોંગ છે, ડેરમટિપ છે, 10 યર્સ છે દંડ. પરંતુ હજુ સુધી એવા જયારે કેસીસ થયા છે, ઘણા ઓછા કેસીસ એવા છે કે જેની અંદર આવી રીતના ન્યાય મળી ગયા છે અને આવી રીતે કાયદાનો લોકોને ભય છે. પરંતુ આપણે એવી જ આશા રાખીએ કે કાયદાથી લોકો ડરે અને આવી ઘટનાઓને બિલકુલ ડામી છે. આ બંને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા, ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો આજે અમારી વિશેષ રજૂઆત ફરી એક નવા વિશેષ